આપણું બજેટ વિશે, આપણું બજેટ જાહેર થઈ ચૂક્યું છે અને તેમાં ખાસ મધ્યમ વર્ગ માટે મોટા બેનિફિટની ઘોષણા કરવામાં આવી છે. ખાસ તો જે સૌની નજર હોય છે કર માળખા પર, એમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવકવેરાની મર્યાદા વધીને હવે 5 લાખ કરી દેવાઈ છે. રોકાણની સાથે હવે 6.5 લાખની આવક પર તમારે કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે. એફડીના 40,000ના વ્યાજ પર પણ સરકાર હવે ટેક્સ નહીં વસૂલે. 7.5 લાખની આવક પર 49,920 ટેક્સ ચૂકવવો પડશે. આ અલગ અલગ સ્લેબ છે. તમારી આવક જો 20 લાખની હોય તો 4 લાખ જેટલો ટેક્સ તમારે ચૂકવવો પડશે. પરંતુ જે મધ્યમ વર્ગને સીધો બેનિફિટ છે તેમાં હવે 6.5 લાખની આવક પર સરકાર કોઈ ટેક્સ નહીં વસૂલે. તો ખાસ ખેડૂતો અને મધ્યમ વર્ગને સંતોષવાનો પ્રયત્ન. સુરતના લોકોની શું પ્રતિક્રિયા છે? અમારા સંવાદદાતા દેવેન ચિત્તે મોજુદ છે. દેવેન, શું કહી રહ્યા છે ત્યાંના લોકો? ચિરાગ, જે રીતે બજેટ જે વચગાળાનું રજૂ થયું છે ત્યારે આપણી સાથે જે કેટલાક ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા તેમજ જે ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. કયા પ્રકારનું બજેટ રહ્યું છે, વિશેષ કરીને કયા મહત્વના જે બાબતો છે તે સામે આવી છે? આ બજેટ હું માનું છું કે મધ્યમ વર્ગીય લોકો અને સેલેરીડ પીપલ માટે ખૂબ જ આવકારદાયક બજેટ રહ્યું છે. આ બજેટ વ્યક્તિગત જે વેરો હતો એની લિમિટ જે 2.5 લાખની હતી તે સીધી 5 લાખ કરી દીધી છે. આ એક ખૂબ જ સરસ કામ જે વર્ષોથી થયું નહોતું તે પિયુષ ગોયલે કરી આપ્યું છે. ઉપરાંત જો 1.5 લાખ રૂપિયાનું ડિડક્શન બાદ મળે તો 6.5 લાખ સુધી એણે 1 રૂપિયો પણ ટેક્સ ભરવાનો રહેતો નથી. નાની વ્યક્તિઓને જે સેવિંગ્સ થતી હતી અને 10,000નું વ્યાજ એમાં એને બાદ મળતું હતું અને ત્યારબાદ TDS લાગતો હતો, તો હવે એ 40,000 સુધીની વ્યાજની આવક પર એને TDS લાગતો નથી અને એને જે હલાકી હતી ટેક્સનું રિફંડ લેવા જવાની તે નીકળી જાય છે. અત્યારે જે તમે જોયું અત્યાર સુધીમાં જે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું, શું મહત્વના મુદ્દાઓ હતા અને કઈ રીતે બેનિફિશિયલ લોકોને થઈ રહ્યું છે એવું લાગે તમને? કેન્દ્ર સરકારનું અંતરિમ બજેટ એ જે મધ્યમ વર્ગના માટે એક સારામાં સારું બજેટ કહી શકાય, કે જે ઇન્કમ ટેક્સ લિમિટ છે તે સીધી ડબલ કરવામાં આવી, એને લીધે ઇનડાયરેક્ટલી દરેક ક્ષેત્રને, દરેક બિઝનેસ પર્સનને એમાં ફાયદો થાય એવી અમારી આશા હતી. પણ જે અમારી જે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટમાં માટે કે ભાઈ એમને જે TDS માટેનો વધારો કર્યો કે 10,000થી વધારીને સીધી 40,000 કરવામાં આવી, એને લીધે દરેક ઇન્ડસ્ટ્રીને એમાં 100% ફાયદો થશે. અને અમારી ઇન્ડસ્ટ્રીની મોટે ભાગે વાત કરીએ તો અમુક અમારી ઇન્ડસ્ટ્રીના જે અમુક માંગણીઓ હતી તે માંગણીઓ એમને આમના પોતાના અંતરિમ બજેટમાં આવરી નથી, તો અમે આશા રાખીએ છીએ કે એમના પૂર્ણ બજેટમાં આ બધા મુદ્દાઓ આવરે એવી આશા છે. મહત્વના કયા કયા મુદ્દાઓ તમને લાગે છે જે વચગાળાના બજેટની અંદર રજૂ થયા છે? ચોક્કસ જ કહું, અમે બહુ ઓછી ઉમેદ અને આશાઓ લઈને આજે બજેટ જોવા આવ્યા હતા, કારણ કે વચગાળાનું છે એટલે કોઈક વધારે પણ જે રીતે નાણામંત્રીએ જે રીતની જાહેરાતો કરી છે ખૂબ જ આવકારદાયક છે. ખાસ કરીને આ બજેટમાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે બહુ વિશેષ જાહેરાતો નથી થઈ. અમે આશા રાખીએ છીએ કે પૂર્ણ બજેટ આવશે એમાં એ બધી જાહેરાતો થશે. ખાસ કરીને અમારા ટેક્સટાઇલના અને એના જે ઇસ્યુ છે હજુ અનટચ રહ્યા છે. પણ ખાસ કરીએ તો આપણે જે 2.5 લાખની જે લિમિટ, જે ખાસ કરીને સેલરાઇડ અને જે લોઅર અર્નિંગ પીપલ છે એ લોકોના માટે ખૂબ જ આવકારદાયક છે. 2.5 લાખની 5 લાખ લિમિટ કરવી, 10,000નું 40,000 સ્ટાન્ડર્ડ એ કરવું, TDSની જે છે લિમિટ વધારવી, પ્લસ આપણે સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000નું 50,000 કરવું, પેન્શનની ઘણી બધી સ્કીમો એમણે જાહેરાત કરી છે, ગ્રેજ્યુએટી માટે એમણે ખૂબ જ જાહેરાત કરી છે, ખેડૂતો માટે જે 2-2 હજારના 3 હપ્તા જે ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં જમા થવાની વાતો છે, પ્લસ આ બધી વસ્તુઓની અંદર એક MSME સેક્ટર માટે એમણે જાહેરાત થોડી કરી છે અને ખાસ કરીને ઇમ્પોર્ટમાં 60% આઇટમો પર એમણે ઇમ્પોર્ટ ડ્યુટી એબોલિશ કરવાની જાહેરાત કરી છે. તો જે એમની લિમિટમાં હતું અને જે એમના પરિપ્રેક્ષમાં હતું એ એમણે ખૂબ જ સારી રીતે એમણે જાહેરાત કરી અને કોમન મેનને, જે ઇન્ડસ્ટ્રીની ડાયરેક્ટ જાહેરાતો નથી થઈ પણ આજે બધા જ લોકો ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છે, એમના વર્કરો છે, તો આ બધા બેનિફિટ એમને થશે એવો મને ચોક્કસ આશા છે અને અમે એમને આવકારીએ છીએ. મધ્યમ વર્ગની વાત કરીએ તો કેવી રીતનું જે આખું બજેટ રજૂ થયું છે શું લાગે છે, કઈ રીતને લોકોની વચ્ચે આ બજેટ જે છે તે સ્વીકારાય હશે એવું લાગે છે? જ્યાં તો મધ્યમ વર્ગની વાત છે ત્યાં સુધી એમ કહેવાય કે મધ્યમ વર્ગ હંમેશા ઉપેક્ષિત રહ્યો હતો. મધ્યમ વર્ગની અપેક્ષાઓ અને એની કોઈ સરકારોએ દરકાર કરી નથી. આ પહેલી સરકાર એવી છે કે જે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખ્યું છે. જ્યાં સુધી મધ્યમ વર્ગના પ્રશ્નો હતા કે સ્ટાન્ડર્ડ ડિડક્શનની વાત હતી, સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવામાં આવ્યું છે, ઇન્કમ ટેક્સના સ્લેબ વધારવામાં આવ્યો છે,
એટલે લગભગ 6.5 લાખ સુધી તો તમારી ઇન્કમ હશે ત્યાં સુધી તમને એક રૂપિયો ટેક્સ નહીં ભરવો પડશે. એટલે આ સીધા પૈસા એક બચતના રૂપમાં મધ્યમ વર્ગના હાથમાં રહેશે. જ્યાં સુધી એમને લોનની વાત છે, કેપિટલ ગેઇનથી બીજા હાઉસ મકાનની વાત છે, તે પણ જે બેનિફિટ આપવામાં આવ્યો છે ખૂબ મોટો બેનિફિટ છે. કારણ કે આજે કુટુંબો મોટાને મોટા થતા રહી ગયા છે, કુટુંબની જરૂરિયાતો પણ વધતી જાય છે. આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જે રીતે સરકારે બીજા રેસિડેન્શિયલ હાઉસ પર જે પ્રોવિઝન્સ આપ્યું છે ખૂબ સરાહનીય છે. ખરેખર એમ કહી શકાય કે જ્યાં TDSની વાત હતી કે બેંકની એફ ડિપોઝિટ પોતાના ફીચર્સને ધ્યાનમાં રાખીને સિક્યોર કરવા માટે જે એફ ડી કરવામાં આવી હોય એના પર 10,000 રૂપિયા તરત જ TDS કપાતો હતો, આજે ઇન્કમને 40,000 સુધી એક્ઝામ્પ્ટ કરી છે, એ પણ ખૂબ મોટો લાભ છે. એટલે એમ કહી શકાય કે મધ્યમ વર્ગ માટે તો અનએક્સપેક્ટેડ, અભૂતપૂર્વ કહી શકાય એટલા બેનિફિટ્સ આપવામાં આવ્યા છે. તો જે રીતે બજેટની વાત કરવામાં આવે તો લોકો પણ એવું માની રહ્યા છે, જેઓ આર્થિક બાબતોના નિષ્ણાંત છે, કે આ સમગ્ર બજેટ જે છે તે મધ્યમ વર્ગ માટે અભૂતપૂર્વ છે અને અપેક્ષા કરતાં પણ વધુ સારી રીતે આ બજેટની અંદર જે મુદ્દાઓ છે તેને આવરી લેવામાં આવ્યા છે. અને વિશેષ કરીને ચિરાગ આપણે વાત કરીએ કે મધ્યમ વર્ગની જે વાર્ષિક ઇન્કમ હોય છે તેના પર જે ટેક્સનો જે સ્લેબ છે તે ડબલ કરી દીધો છે, અને સ્વાભાવિક રીતે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે એ પ્રકારની જાહેરાત આજે જે નાણાં પ્રધાન કે જેના દ્વારા આ રજૂ થયું છે આ બજેટ વચગાળાનું તેને લઈને લોકોમાં આવકારાઈ રહ્યું છે આ બજેટ. બિલકુલ, ધન્યવાદ દેવિન તમામ જાણકારી બદલ. તો ત્યાંના સુરતના ઉદ્યોગકર્તાઓના આપે વ્યૂઝ સાંભળ્યા. તેમણે કહ્યું કે હજુ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી જે છે એમને અપેક્ષા છે કે હવે જો પૂર્ણ બજેટ રજૂ થશે એમાં કદાચ એમને બેનિફિટ્સ